બે દિવસ પહેલાં 1 જાન્યુઆરીએ આપણે નવા વર્ષની અંદર પ્રવેશ કર્યો. એક નવી શરૂઆત, એક નવા વર્ષની શરૂઆત આપણે કરી. અને આપણે જાણીએ છીએ કે આપણો જે હ્યુમન નેચર છે હંમેશા નવીન વસ્તુઓની આશા રાખે છે. આપણે જાન્યુઆરીને નવું વર્ષ કહીએ છીએ, January 1st. ઇટ ઇઝ નોટ એ ન્યૂ યર, ઇટ ઇઝ એકચ્યુઅલી ધ ડે ઓફ એ ન્યૂ યર, રાઈટ? ઇટ ઇઝ જસ્ટ ડે. એને આપણે નવું વર્ષ એ નામે ઓળખીએ છીએ. આપણને નવા સેલફોન્સ ગમે છે. જે લોકો સેલફોનના શોખીન છે, હું જાણું છું કે આઈફોનના જેટલા બી મોડેલ આવે તો જે માર્કેટમાં શેલ્ફમાં આવ્યું હોય એ જ એમની પાસે મળે. અને પેલા બધા 2 મહિના પહેલાં ખરીદ્યા હોય તો એ ક્યાંક એમને નાખી દેવામાં આવે કે એનો ઉપયોગ ના કરવામાં આવે. વી આર ફેસિનેટેડ બાય ન્યૂ થિંગ્સ, ન્યૂ હાઉસ, ન્યૂ કાર્સ, ન્યૂ ક્લોથ્સ. એનું કારણ એ છે કે મનુષ્યનું જે સામાન્ય જે માન્યતા છે કે જે રૂટીન છે એમાંથી કંઈક આપણે બ્રેક જોઈએ છે. વી વોન્ટ અ બ્રેક આઉટ ઓફ રૂટીન. એન્ડ સો વેન સમથિંગ ન્યૂ હેપન્સ વી આર એક્સાઇટેડ, રાઈટ? વેકેશન માટે એવું જ છે. વી ગેટ એક્સાઇટેડ ટુ ગો ટુ પ્લેસીસ બીકોઝ ઇટ વિલ બી અ ન્યૂ પ્લેસ ફોર અસ એન્ડ વી વુડ લાઈક ટુ હેવ સમથિંગ ન્યૂ, અ ન્યૂ એક્સપિરિયન્સ ઇન અ ન્યૂ પ્લેસ. પણ આપણે જાણીએ છીએ પ્રમાણે આ જે નવી વસ્તુનો જે એક્સાઇટમેન્ટ છે એ લાંબો સમય રહેતો નથી. ખરી વાત છે? 1-2 દિવસ કદાચ આપણને નવો સેલફોન ગમે અને પછી 3-4 દિવસથી ઇટ બીકમ્સ અ રૂટીન ફોર અસ એન્ડ વી ડોન્ટ કન્સિડર ઇટ એઝ ન્યૂ. ઇટ્સ ઓલ્ધો ઇટ ઇઝ ઓનલી 4 or 5 days old, બટ વી આર નોટ દેટ મચ એક્સાઇટેડ. ધ ડે વી રિસીવ ધ ન્યૂ સેલફોન ઇન અવર હેન્ડ્સ વી આર એક્સાઇટેડ, એન્ડ ધેન વિધિન ફ્યુ ડેઝ દેટ એક્સાઇટમેન્ટ ફિઝલ્સ આઉટ and we are back to normal. This is a human nature. We need something new all the time. We need some change in the pattern, in the routine. Let me tell you that aaje badi je bahya babato je apanne game che navi babato no apne anubhav karvo game che e pan eni je eno je santosh che e lambo samay rehto nathi. Parantu ek vastu jo apna jivan ne badlaye to eno excitement એ વર્ષો સુધી એવું ને એવું જ રહે છે. 1976માં મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું પ્રભુ દ્વારા. અને લેટ મી ટેલ યુ દેટ આઈ ગોટ અ ન્યૂ હાર્ટ ઇન માય હાર્ટ ઇન 1976. દેટ ઇઝ ઓલમોસ્ટ નાવ 40 years ago. એન્ડ દેટ ન્યૂ હાર્ટ, આઈ એમ એક્સાઇટેડ સ્ટીલ ટુડે આફ્ટર 40 years દેટ આઈ ગોટ અ ન્યૂ હાર્ટ. એન્ડ સો ઇફ દેટ હાર્ટ ઇઝ ટ્રાન્સપ્લાન્ટેડ, ઇફ યુ રિસીવ સમથિંગ ન્યૂ વિધિન, then that excitement stays for rest of your life unto eternity. પણ જે બીજી બધી બાબતો છે જે સતત જૂની થતી જાય છે, એપ્રિશિએટ થાય છે, એવું આ નવી ઉત્પત્તિનું નથી. એન્ડ સો હાઉ અબાઉટ યુ નો ટ્રાન્સફોર્મેશન ઓફ અવર માઇન્ડ એન્ડ અવર હાર્ટ્સ? વી ટોક અ લોટ અબાઉટ મેકઓવર્સ, બટ વી હાર્ડલી ટોક અબાઉટ અવર સ્પિરિચ્યુઅલ મેકઓવર, right? We want to change our hairstyle, we want to look different, we want to have a different type of beard and mustaches, and we feel excited about it, and that sounds good, nothing wrong with that. You can have as much as new things as you can afford, but let me tell you that this is not going to change something which is inside. So we have to have something that really makes us new. We have to look for something which can really transform us. And that will give us eternal satisfaction and joy. Let me tell you that first point of my sermon is that Christ is our source of new beginning. તમે જો શરૂઆતની અંદર ભજન સેવામાં આવ્યા હોત અને પાવર પોઈન્ટમાં તમે જોયું હતા, I would request Prashant to go back to the first title and then we can have something interesting talk with that. We all like our car to be washed, right? And so we occasionally take our cars to car wash. We are talking about the Holy Spirit car wash here. You can see here that the person comes out of that car wash, he says that I love this car wash. It doesn't just make you clean, it makes you brand new. ફક્ત આપણને પવિત્ર આત્માનું જે નવીનીકરણ છે એ આપણને ફક્ત બાહ્ય રીતે શુદ્ધ નથી કરતું, પરંતુ આંતરિક રીતે આપણને એ નવા બનાવે છે. અને વોટ ઇઝ ધ સોર્સ ઓફ દેટ ન્યૂ બિગિનિંગ? લેટ મી ટેલ યુ દેટ ક્રાઇસ્ટ ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ અવર ન્યૂ બિગિનિંગ.
પ્રકટીકરણ 21 અને તેની 5માં 21 અને 5 અને 6 કલમમાં ત્યાં આગળ આપણો પ્રભુ આ પ્રમાણે કહે છે, એ કહે છે કે રાજ્યાસન પર જે બેઠેલો છે તે કહે છે કે જુઓ હું સગળું નવું બનાવું છું. ફરી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે, હું આલ્ફા તથા ઉમેગા આદિ તથા અંત છું. ઇન અધર વર્ડ જીઝસ ક્રાઇસ્ટ ઇઝ સેઇંગ દેટ આઈ એમ ફ્રોમ એ ટુ ઝી, એવરીથિંગ ઇન બિટવીન ઇઝ ઓલ કમ્પ્લીટેડ ઇન મી. એન્ડ ઇફ અવર લાઈફ બિગિન્સ વિથ ધ એ ઓફ અવર લોર્ડ જીઝસ ક્રાઇસ્ટ એન્ડ ઇફ ઇટ એન્ડ્સ એટ ઝી ઓફ અવર લોર્ડ જીઝસ ક્રાઇસ્ટ, દેન વી હેવ એવરીથિંગ દેટ વી દેટ ઇઝ રિક્વાયર્ડ ટુ મેક અસ કમ્પ્લીટલી ન્યૂ. આપણે એ બહુ સારી રીતે જાણીએ છીએ કે ઈશ્વરે મનુષ્યને એની પ્રતિભા પ્રમાણે સર્જ્યું, એદન બાગમાં એને મૂકવામાં આવ્યું, અને એ સ્ટોરી આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. પાપ અને અનાધીનતાને કારણે, માણસે જે પસંદગી કરી એને કારણે, એપલ ખાવાને લીધે નહીં, ઇટ વોઝ નોટ એપલ ઓલ્સો, વી કન સમટાઈમ્સ વી કોલ ઇટ એઝ એપલ બટ ઇટ ઇઝ નોટ, કારણ કે લખવામાં આવ્યું છે કે ભલુભુંડુ જાણવાનું એ વૃક્ષનું ફળ નામ આપ્યું નથી, એ પેર્સ હતું કે એપલ હતું કે બનાના હતું, વી ડોન્ટ નો વોટ ઇટ વોઝ, ઇટ વોઝ સમ કાઇન્ડ ઓફ ફ્રૂટ, બટ દે એટ દેટ ફ્રૂટ એન્ડ દે મેડ અ ડિસિઝન ફોર ધેમસેલ્સ, દે ડિસાઇડેડ દેટ વી વિલ મેક અ ચોઇસ, ધ ચોઇસ વોઝ રોંગ. અને એ એટલી મોટી, એ ખોટી અને મોટી પસંદગી હતી કે એની અસરો આજ દિન સુધી આપણે અનુભવી રહ્યા છે. ઈશ્વર સાથેનો આપણો સંબંધ કપાઈ ગયો અને ઈશ્વરે આપણને એની જે પોઝિશન હતી, આપણી જે પોઝિશન હતી એમાંથી આપણને એમણે બરખાસ્ત કરી નાખ્યા. વી લોસ્ટ અવર પોઝિશન વિથ ગાડ એન્ડ વી લોસ્ટ ધ ઇમેજ ઓફ ક્રાઇસ્ટ, ઇમેજ ઓફ ગાડ રાધર, વિચ વોઝ ધી ઓરિજિનલ પ્લાન ઓફ ગાડ. લખવામાં આવ્યું છે કે માણસને ઈશ્વરે દેવે દેવની પ્રતિમા પ્રમાણે સર્જ્યું, ત્યાં આગળ પાપની પ્રતિમાએ પ્રવેશ કર્યો, અને પછી આદમને હવાને જ્યારે બાળક જન્મ્યું ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે આદમની પ્રતિમા પ્રમાણે એણે કાઇનનો જન્મ આપ્યો, આદમની પ્રતિમા. અને આદમની પ્રતિમા એ પાપથી ખંડિત અને ખરડાયેલી એવી પ્રતિમા હતી. એટલા માટે ત્યાં આગળ ઈશ્વરે ત્યાં એક મોટો પ્લાન મૂક્યો, ઇટ વોઝ અ પ્લાન ઓફ સલ્વેશન, રિપ્લેસમેન્ટ થેરાપી ઓર રિપ્લેસમેન્ટ પ્લાન આઈ વુડ કોલ ઇટ, દેટ ડિસ્પ્લેસમેન્ટ વિચ ટુક પ્લેસ બિકોઝ ઓફ સિન નાવ ઇઝ પોસિબલ ટુ બી રિપ્લેસ્ડ ઇન દેટ પોઝિશન વિથ ગાડ બાય ધ સેક્રિફિશિયલ ડેથ ઓફ ધ લોર્ડ જીઝસ ક્રાઇસ્ટ ઓન ધ ક્રોસ. અને એ જે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારે સારું વધસ્તંભ ઉપર મરણ સહન કર્યું, એ મારી જગ્યાએ મરણ પામ્યા. આઈ શુડ હેવ બીન ધેર ઓન દેટ ક્રોસ બિકોઝ ઓફ માય સિન્સ, બટ હી ટુક માય સિન્સ, હી ટુક માય પ્લેસ એન્ડ હી ડાઈડ ઓન ધ ક્રોસ ફોર મી. એન્ડ બાય સિમ્પલી બિલીવિંગ દેટ હી કેન ફરગીવ માય સિન્સ એન્ડ ધેર ઇઝ અ ફરગીવનેસ ઇન હિઝ બ્લડ, વી કેન બી સેવ્ડ. એના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે ઈશ્વર સાથેના સંબંધમાં ફરી પાછા પુનઃસ્થાપિત થઈ શકીએ છીએ. ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે જે બાહ્ય બાબતો છે એ આપણને સરખી કરી દેશે ઈશ્વર સાથેના સંબંધમાં, પરંતુ ગલાતીઓનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને તેની 15મી કલમમાં ત્યાં આગળ આ પ્રમાણે પૌલ પ્રેરિત લખે છે, ગલાતી 5 અને 15 ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે સુંદર કંઈ નથી તેમ બે સુન્નત પણ કંઈ નથી, પણ નવી ઉત્પત્તિ એ જ કામની છે. બીજા શબ્દોમાં બાહ્ય જે રિચ્યુઅલ્સ છે, જે ક્રિયાકાંડો છે, એ ક્રિયાકાંડોની અંદર કોઈ ફાયદો નથી રહેલો, એના વડે આપણે ઈશ્વરની હજુરમાં આપણે માન્ય કે અમાન્ય થતા નથી, કારણ કે આપણામાં કોઈ એવી શક્તિ જ નથી કે આપણે બધી જ આજ્ઞાઓનું પાલન કરીને ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાય ઠરી શકીએ. વી કેનોટ બી રાઇચિયસ by obeying all the commandments because it is not in us. There is something wrong with our heart and that is the reason why we cannot obey God's commandment and get that righteousness which is required by obedience to the law. ye paap je apna ma avi padelu che ye paap apne atkave che karvane mate apna me evi shakti reva detu nathi ke apne ishwar na adhin thai shakie. etle bija shabdo ma ahya kal lakhvama aavyu che ke koi krite jo navi utpatti karvama aave, if something is completely replaced then it can function well. દુનિયાનો સૌ પ્રથમ જ્યારે આર્ટિફિશિયલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, એક આર્ટિફિશિયલ હાર્ટ બનાવવામાં આવ્યું હતું, સાયન્ટિસ્ટનું નામ હતું જાર્વિસ એન્ડ હી ડેવલપ ધીસ આર્ટિફિશિયલ હાર્ટ એન્ડ વન પર્સન વોઝ રિક્વાયર્ડ ટુ યુ નો ઓફર હિઝ બોડી. અને કોણ આવું રિસ્ક લઈ શકે? એક વ્યક્તિએ એવું રિસ્ક લીધું
એનું હૃદય બિલકુલ કામ કરતું હતું નહીં. એણે કહ્યું કશો વાંધો નહીં, અમે હવે ઓપરેશન કરશો, નહીં વર્ક કરે તો કે બહુ ફરક નહીં પડે. એન્ડ ધેન હી ઓફર્ડ હિઝ બોડી એન્ડ ન્યૂ કમ્પ્લીટલી આર્ટિફિશિયલ હાર્ટ વોઝ ટ્રાન્સપ્લાન્ટેડ ઇન હિઝ બોડી. અને પરિણામ શું આવ્યું? હા, એનું શારીરિક રીતે એનું શરીરની બધા ફંક્શન્સ નોર્મલી વર્ક કરવા લાગ્યા, બટ ઇટ ડિન્ટ હેલ્પ હિમ ઇન વન વે. હી વોઝ સ્ટીલ કમિટિંગ સિન્સ. સો ફિઝિકલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનનો આત્મિક જીવન સાથે કોઈ સંબંધ નથી, રાઈટ? ઇટ વિલ સ્ટીલ કન્ટિન્યુ ટુ યુ નો લીડ અસ ઇન ટુ સિન. સો સમથિંગ દેટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ અ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઓફ અવર હાર્ટ ફ્રોમ વિધિન. અને એફએસસીના પત્રના તેના બીજા અધ્યાયને તેની 10મી કલમમાં લખ્યું છે કે કેમ કે આપણે તેની કૃતિ છે, વી આર હિઝ ક્રિએશન. અને શાના માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે? અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્તસમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. અને ઇઝેકિયલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 36મો અધ્યાય અને તેની 26 અને 27મી કલમની અંદર ત્યાં આગળ ઇઝેકિયલ પ્રબોધક આ પ્રમાણે લખે છે. ત્યાં આગળ એના પુસ્તકની અંદર આ વચન ઈશ્વર દ્વારા આપવામાં આવેલું વચન છે. ઇઝેકિયલ ચેપ્ટર 36 એન્ડ વર્સિસ 26 એન્ડ 27, ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે. હું તમને નવું હૃદય પણ આપીશ, ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ, અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ, ને હું તમને માંસનું હૃદય આપીશ. હું મારો આત્મા તમારામાં મૂકીશ, ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેમને અમલમાં આણશો. This is the ultimate solution to the problem that we are all facing, sinfulness in our hearts, disobedience in our heart. How can we live a life which is in obedience to His will and His word? We cannot do it humanly in our own strength. અને ત્યાં આગળ ઈશ્વરે આ એક આપણને વચન આપ્યું છે કે હું તમને નવું હૃદય આપીશ. He is not talking about the heart pump which is pumping blood in the body, but he is talking about a new spirit, a new soul, a new spirit. Ek nav evu hriday ke je paashanmay nathi pan maas nu che. Ane jyare apne e vishay vishe vichar kariye che tyare paashanmay hriday etle kevu hriday? It is like a hard heart, stony heart, jeni andar ishwar ne mate koi jagya nathi. We have seen some people who have closed their hearts for God. They don't want to consider at all. Ishwar ni vaat karsho j nahi. Prabhu ne jeevan sapvani vaat sambhalvi j nathi. Nakki j karyu che ke nathi mare Prabhu no swikar karvo. There are people like this in this world, right? They have closed their hearts for Christ. They do not allow Christ to come in their hearts. They want to shut out Christ from their lives and from their hearts. And such people are considered, you know, having heart which is like a stone, hard heart. સખત થઈ ગયેલું હૃદય કે જેમાં ઈશ્વરને માટે ઈશ્વરની વાતોને માટે કોઈ સ્થાન હોતું નથી. પણ અહીંયા આગળ એવી વ્યક્તિઓને માટે પણ આશા છે. ત્યાં લખ્યું છે કે એ પાષાણમય હૃદય, પથ્થર જેવું હૃદય, કઠણ હૃદય, એને હું દૂર કરીને એની જગ્યાએ હું તમને એક નવું કોમળ અને પોચું એવું હૃદય મૂકીશ, માંસનું હૃદય, કે જે હૃદય ઈશ્વરની બાબતોને સમજી શકે, એવું હૃદય કે જે ઈશ્વરની સાથે રિલેટ કરી શકે. અને પછી ત્યાં લખ્યું છે કે નવો આત્મા પણ હું તમને આપીશ. એ નવો જે આત્મા છે, કયો આત્મા છે? 27મી કલમમાં ત્યાં લખ્યું છે કે હું મારો આત્મા તમારામાં મૂકીશ. 26માં કહ્યું એણે કે હું તમને નવો આત્મા આપીશ, અને પછી 27મી કલમમાં એણે કહ્યું કે હું મારો આત્મા તમારામાં મૂકીશ. આઈ વિલ ગીવ યુ માય સ્પિરિટ. દેટ સ્પિરિટ ઇઝ નન અધર ધેન ધ હોલી સ્પિરિટ, દેવનો પવિત્ર આત્મા. કે એ જ્યારે તમારા અને મારા હૃદયની અંદર આવે છે, અને એ જે નવો જે આત્મા છે, એ આત્મા છે, એ જો આપણામાં આવે છે તો ત્યાં આગળ એનું પરિણામ આપણને આપવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે કે તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાળશો તથા તેને અમલમાં આણશો. એન્ડ ધીસ ઇઝ ધી બ્યુટી અબાઉટ ન્યૂ ક્રિએશન, બીંગ ન્યૂ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ. વી રિસીવ ધ હોલી સ્પિરિટ ઇન અવર હાર્ટ ટુ લીવ ફોર એવર. ઈશ્વરે કહ્યું કે જ્યારે આપણે પ્રભુને આપણા જીવનમાં હૃદયમાં સ્થાન આપીએ છીએ અને એમને આમંત્રણ આપીએ છીએ તારણા તરીકે, પ્રભુ તરીકે, ધારણા તરીકે જ્યારે આપણે સ્વીકારીએ છીએ, ધ મોમેન્ટ વી આસ્ક ગોડ ટુ ફરગીવ અવર સિન્સ, હી સેન્ડ્સ આઉટ હિઝ હોલી સ્પિરિટ, એન્ડ દેટ હોલી સ્પિરિટ કમ્સ ઇન અવર હાર્ટ એન્ડ મેક્સ હિઝ હોમ હિયર ફોર એવર. સદાને માટે એ આપણને આપવામાં આવે છે.
એક દિવસને માટે, થોડા કલાકોને માટે, થોડી ક્ષણોને માટે એક્સાઇટમેન્ટનો અનુભવ થાય એટલા માટે, એટલા માટે પવિત્ર આત્મા ત્યાં આપવામાં આવતો નથી. પવિત્ર આત્મા એ કંઈ મેજિક નથી. સમ પીપલ કન્સિડર દેટ હોલી સ્પિરિટ ઇઝ સમ મેજિક. એ આવે એટલે આપણને બધા સુપર નેચરલ એક્સપિરિયન્સીસ થાય ને જાત જાતના સંદર્શનો થાય ને આપણે બધી બહુ ભાષાઓમાં બોલીએ ને આપણને ખબર ના પડે ને પ્રભુ આપણને સ્વર્ગમાં લઈ જાય. યસ, ઇટ ઇઝ પોસિબલ દેટ ગોડ કેન ડૂ દેટ, બટ દેટ ઇઝ નોટ ધ ઓનલી એક્સપિરિયન્સ દેટ વી હેવ ટુ લોંગ ફોર. હોલી સ્પિરિટ સ્ટેજ વિથ અસ. એણે કહ્યું છે કે એ આપણા હૃદયમાં આવીને આપણને એ આપણી સાથે વાસો કરે છે અને આપણને એની આજ્ઞાઓ પ્રમાણે ચાલવાને માટે શક્તિમાન કરે છે. એમ્પાવર્સ અસ ટુ વોક ઇન ધ વેઝ ઓફ ગોડ. અને એટલા માટે જે તમે ને હું આપણી શારીરિક કે આપણી સામાન્ય માનવીય શક્તિથી નથી કરી શકતા, વચનોનું પાલન ને આજ્ઞા પાલન, દેટ બીકમ્સ ઇમ્પોસિબલ વેન ધ હોલી સ્પિરિટ ઇઝ વિથ અસ. કારણ કે એ લખ્યું છે કે ત્યારે હું તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ અને તમે મારી આજ્ઞાઓ પાડશો તો તેને અમલમાં આણશો. સુપર નેચરલ પાવર કમ્સ ફ્રોમ હોલી સ્પિરિટ ટુ ઓબિડિયન્સ ઓફ ગોડ્સ વર્ડ. કેવી રીતે ઓબે કરી શકીએ છીએ આપણે? આપણી આપણા કોઈ શક્તિને પ્રયત્નથી નહીં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ દેટ વી કેન ઓબે ગોડ્સ કમાન્ડમેન્ટ્સ એન્ડ યુ નો બીકમ 100% રાઇટિયસ ઇન હિઝ સાઇટ. બટ ધ સ્પિરિટ ઓફ ગોડ કમ્સ ઇન અસ એન્ડ હી એકચ્યુઅલી હેલ્પ્સ અસ ટુ ઓબે. પવિત્ર આત્માની સેવાઓ વિશે ઘણું બધું આપણે પાછલા દિવસોમાં મનન કર્યું છે. એ આપણને સર્વ સત્યમાં દોરી જાય છે, રાઈટ? એ આપણને યથાયોગ્ય પ્રાર્થના કરવી, શી કરવી આપણને ખબર નથી હોતી ત્યારે એ આપણને આપણે સારું મધ્યસ્થતા કરે છે. એ આપણા આપણા માટે એ દિલાસાનો આત્મા છે. હી ઇઝ અ સ્પિરિટ ઓફ કમ્ફર્ટ. ત્યાં લખવામાં આવ્યું છે કે હી ઇઝ અવર કાઉન્સેલર. એ આપણને કાઉન્સેલિંગ કરે છે, આપણી આપણને દોરવણી આપે છે. એન્ડ ધીસ ઇઝ ધ વર્ક ઓફ ધ સ્પિરિટ. વેન ધ ન્યૂ સ્પિરિટ કમ્સ ઇન અવર હાર્ટ, ધ ઓલ્ડ સ્પિરિટ, ધ સ્પિરિટ ઇઝ એકચ્યુઅલી ઓલ્ડ સ્પિરિટ. અને ઓલ્ડ સ્પિરિટને જો સમજવો હોય તો એફેસીનો પત્ર અને તેનો બીજો અધ્યાય અને તેની બીજી કલમમાં ત્યાં આગળ એનું આપણને ચિત્ર મળે છે. એફેસીયન્સ ચેપ્ટર 2:2 એ લખવામાં આવ્યું છે કે તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલાં ચાલતા હતા. આ એવું ચિત્ર છે, એક વિશ્વાસી વ્યક્તિનું ચિત્ર છે કે જે તારણ પામ્યા પહેલાં, પ્રભુને જીવન સેવા સોંપ્યા પહેલાં કેવું જીવન જીવતો હતો. ત્યાં લખવામાં આવ્યું છે કે કયો આત્મા એનામાં કાર્યશીલ હતો. કયો આત્મા લખ્યો છે? હા, આજ્ઞાભંગનો આત્મા એવું લખ્યું છે. ધ સ્પિરિટ ઓફ ડિસઓબિડિયન્સ, રાઈટ? અને એ જે આજ્ઞાભંગનો જે આત્મા છે, જ્યાં સુધી આપણે પ્રભુને પાસે પવિત્ર આત્માની માંગણી નથી કરતા ને આપણા હૃદયમાં નથી આવતો, ત્યાં સુધી આપણે આ આજ્ઞાભંગના આત્માની અંદર આપણે ચાલીએ છીએ. વી ઓલવેઝ ડિલાઇટ ઇન ડિસઓબેઈંગ ગોડ્સ વર્ડ. બટ વેન ધ હોલી સ્પિરિટ કમ્સ ઇન અવર હાર્ટ, ધ પિક્ચર ચેન્જીસ. ધેન વી વિલ નોટ ડિલાઇટ ઇન ધ સ્પિરિટ ઓફ ડિસઓબિડિયન્સ, બટ વી વિલ ડિલાઇટ ઇન ધ સ્પિરિટ ઓફ ઓબિડિયન્સ. ત્યાર પછી આપણને ઈશ્વરના વચનોનું પાલન કરવાની મજા આવે છે. ત્યાર પછી આપણને પ્રાર્થના કરવાની મજા આવે છે. એ પહેલાં આપણે નથી કરી શકતા. આપણને એવું હેઝિટેશન થાય છે ઘણી વખતે, આપણે પ્રાર્થના નથી કરી શકતા બરોબર, રાઈટ? કેમ એવું થાય છે? બિકોઝ વી ડુ નોટ હેવ ધ સ્પિરિટ ઓફ ગોડનેસ. એન્ડ સો વેન ધ સ્પિરિટ કમ્સ ઇન અવર હાર્ટ, વેન વી અલાઉ ધ સ્પિરિટ ટુ ટેક કંટ્રોલ ઓફ અવર લાઈફ એન્ડ બોડી, ધેન વી કેન પ્રે વેરી ઇઝીલી. Then we can obey his commands very easily. જે આપણને અશક્ય લાગતું હતું એ બધી આજ્ઞાઓ આપણે પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે કરી શકીએ છીએ. આજ્ઞાભંગનો જે આત્મા છે, ઇટ્સ સ્પિરિટ ઓફ ડિસઓબિડિયન્સ, ઇટ કેન એકચ્યુઅલી લીડ અસ ઇન ટુ ડિસઓબિડિયન્સ. અને એ આપણને પ્રભુની પાસે આવતા અટકાવે છે. આપણા જીવનમાં જ્યારે પ્રભુને આપણે આમંત્રણ આપીએ છીએ ત્યારે એ આપણને સદા વસવાને માટે પવિત્ર આત્મા આવે છે અને એ આપણને સામર્થ્યમાં દોરી જાય છે. ત્રીજી બાબત આપણે જે જોવા માંગીએ છીએ, ધ બાઇબલ યુઝિસ સેવરલ ટર્મ્સ ફોર અ ન્યૂ ક્રિએશન. મેં તમને પહેલાં જ કહ્યું કે આપણે બહારથી બદલાવાની કોશિશ કરવાની જરૂર નથી, રાઈટ? ધર આર ટુ વેઝ ઓફ ટ્રાન્સફોર્મેશન. ઇંગ્લિશમાં માટે બહુ સરસ કહેવામાં આવે છે, આઉટસાઇડ ઇન ટ્રાન્સફોર્મેશન એન્ડ ધ અધર ટ્રાન્સફોર્મેશન ઇઝ ઇનસાઇડ આઉટ. અને પેલા ફરોશી લોકો હતા, એમનો આ જ પ્રશ્ન હતો, રાઈટ? દે વેર ઓલ ટ્રાઈંગ ફ્રોમ આઉટસાઇડ બાય ઓબેઈંગ લોઝ એન્ડ કમાન્ડમેન્ટ્સ ઓફ ગાડ. અને ઈશ્વરે એમને જે આજ્ઞાઓ આપી તો બીજી 600 આજ્ઞાઓ પાછી એની અંદર વધારાની ઉમેરી, એનું અર્થઘટન કરીને, એનું મિસઇન્ટરપ્રિટેશન કરીને, રાઈટ? એન્ડ વોટ દે વેર ટ્રાઈંગ ટુ ડુ ઇઝ એક્સટર્નલી દે વેર ફોલોઈંગ ધ રિલિજન
મેટિક્યુલસલી એકદમ સખત રીતે આ વચનો અને જે આજ્ઞાઓ અને એમણે જે સિસ્ટમ ઊભી કરેલી એને એ લોકો એટલી બધી જડતાથી વળગી રહેતા હતા અને પાળ્યા કરતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે એમની સાથે વાત કરી, કન્ફ્રન્ટેશન કર્યું, ત્યારે સખત શબ્દોમાં આ બાબતને એમણે બતાવ્યું કે તમે લોકો મૂર્ખ છો. યુ આર ટ્રાઇંગ ટુ બિગિન ફ્રોમ આઉટસાઇડ એન્ડ યુ આર ટ્રાઇંગ ટુ ટેક ઇટ ઇનસાઇડ ઇનસાઇડ નથિંગ હેપન્સ. જે બધું બની રહ્યું છે, ટ્રાન્સફોર્મેશન છે, એ ખાલી બાહ્ય છે. બાહ્ય રીતે તમને લોકો જુએ છે કે તમે મંદિરમાં જઈને પ્રાર્થના કરો છો, તમે રસ્તાઓના નાકા પર જઈને પ્રાર્થના કરો છો, રાઈટ? પણ કે છે, તમારું હૃદયમાં દુષ્ટતાથી ભરેલું છે, તમે ધોળેલી કબરો જેવા છો. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવા લોકોને કહ્યું. કેમ? કે ધ પ્રોબ્લેમ વોઝ ધેટ ધેવર ટ્રાઇંગ ટુ હેવ ટ્રાન્સફોર્મેશન ફ્રોમ આઉટસાઇડ ઇન. બહારથી અંદર કશું આવે જ નહીં. એનું કારણ શું છે ખબર છે? પ્રભુનું વચન શું કહે છે આપણને? The heart is the source of every life. કે છે હૃદયમાં શું લખ્યું છે? હૃદયમાં જીવન છે, રાઈટ? The source of our life is our heart. So if something is wrong here, nothing good will come out of it. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે માણસને જે ભારતીય શરીરની અંદરથી અંદર જાય છે, એટલે કે ખોરાક આપણે ખાઈએ છીએ કે અણ ધોયેલા હાથે ખાઈએ, હા, એ આપણને વટાળતું નથી. પણ શું વટાળે છે? અંદરથી જે નીકળે છે, અંદરથી. વોટ ઇઝ ધ સોર્સ? ધ સોર્સ ઇઝ ધ હાર્ટ. ભૂંડી કલ્પનાઓ, ચોરીઓ, વ્યભિચારો, અશુદ્ધતા, એ બધું ક્યાંથી ઉદ્ભવે છે? ઇટ બિગિન્સ હિયર ફ્રોમ વિધિન. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ આઉટસાઇડ વર્લ્ડ. ઇટ ઓલ બિગિન્સ હિયર એન્ડ હિયર, રાઈટ? એન્ડ સો ધ પ્રોબ્લેમ ઇઝ, ઇફ વી હેવ ધી પ્રોબ્લેમ ઓફ યુ નો એની ટ્રાન્સફોર્મેશન, ઇટ હેઝ ટુ ડુ વિથ અવર હાર્ટ. સમથિંગ હેઝ ટુ બી ડન હિયર ફર્સ્ટ. અને એ કરીએ અને એ ફક્ત ઈસુ ખ્રિસ્ત આપણને નવી ઉત્પત્તિ બનાવે તો જ પોસિબલ છે. અને એ નવી ઉત્પત્તિ માટે બાઇબલની અંદર ઘણા બધા શબ્દો વાપરવામાં આવે છે. યોહાનની સુવાર્તા અને તેનો ત્રીજો અધ્યાય અને તેની ત્રીજી કલમમાં ત્યાં આગળ નિકોદેમસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ના હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. ધેટ ધ વર્ડ હિયર ઇઝ ન્યૂ બર્થ. અને પછી નિકોદેમસને પૂછ્યું કે પ્રભુ, હું કેવી રીતે મારી માતાના ઉદરમાં પાછો જઈને જન્મ લઈ શકું? ત્યારે પ્રભુએ ત્યાં આગળ કહ્યું કે જે માણસ પાણી તથા આત્માથી જન્મ્યું ન હોય તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. જીસસ ક્રાઇસ્ટ વોઝ ટોકિંગ અબાઉટ સ્પિરિચ્યુઅલ બર્થ, રીબર્થ, સ્પિરિચ્યુઅલ બર્થ રાધર, કે જે પવિત્ર આત્મા દ્વારા જ શક્ય બને છે. આત્માથી ને પાણીથી જો નવો જન્મ પામ્યા ન હોઈએ દેવના રાજ્યની અંદર આપણે જઈ શકતા નથી. અને પછી તિતસના પત્રના ત્રીજા અધ્યાયમાં આપણે આવીએ છીએ અને ત્યાં આગળ તિતસના પત્રની અંદર ત્યાં આગળ આપણને બીજું એક ચિત્ર મળે છે. તિતસ 3:5 ત્યાં આગળ એ વચનો વાંચવામાં આવશે, જો કે મળે તે વાંચશે. બરોબર છે. ત્યાં આગળ જે શબ્દ વાપર્યો છે તિતસ 3:5 અંદર, એ આપણે માટે કેટલીક બાબતો રજૂ કરે છે. ત્યાં લખ્યું છે કે ત્યારે આપણે પોતાના કરેલા ન્યાયીપણાના કૃત્યોથી નહીં પણ તેની દયાથી પુનર્જન્મ, ત્યાં શબ્દ વાપર્યો છે પુનર્જન્મ, રીબર્થ, પુનર્જન્મ. પણ રીબર્થ એ સામાન્ય રીતે આપણે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે એ શબ્દ વાપરીએ છીએ, ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે. ધ કરેક્ટ ઓરિજિનલ વર્ડ ઇઝ રીજનરેશન, રીક્રિએશન. સો દેટ વર્ડ ઇઝ યુઝ હિયર ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશન. જો કોઈની પાસે ઇંગ્લિશ બાઇબલ હોય તો તમે એ વાંચી શકો છો. ઇટ ઇઝ, આઈ થિંક ધ વર્ડ ઇઝ કોલ્ડ રીજનરેશન. અને બીજો શબ્દ ત્યાં આગળ વાપરવામાં આવે છે, પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણ, renewal. So that is what I am talking about. The transformation takes place by the power of the Holy Spirit and it is a transformation of the heart. It begins from inside. અહીંયા જો બધું સરખું થાય પહેલા તો બહાર બધું જ સારું થવાનું છે. બહાર સરખું કરીને અંદર જવાની કોશિશ કરીશું, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ધ ટ્રાન્સફોર્મેશન હેઝ ટુ બી ફ્રોમ ઇનસાઇડ આઉટ એન્ડ નોટ ફ્રોમ આઉટસાઇડ ઇન. Some people, some Christians, they try to do this. They are very religious people. They pray every morning, they read their Bible, they read our daily bread, they give their tithes, they are members of the church, they come to the church regularly, they sing God's songs, but they don't do one thing, and that is to allow Jesus Christ to be their Lord and their Savior. And so,
આજે બધું આપણે કરતા હોઈએ એના કરવા દ્વારા આપણે કશું જ હાંસલ કરી શકતા નથી. આ મારા શબ્દ નથી, તીતસ 3 અને 5 લખ્યું છે કે આપણા પોતાના કરેલા ન્યાયીપણાના કૃત્યોથી નહીં પણ તેની દયાથી, પુનર્જન્મના સ્નાથી થતા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને તાર્યા છે. This is the work of the Holy Spirit, the renewal of self, renewal of mind, renewal of our heart, renewal of our attitudes. And that is only possible when we allow Jesus Christ to take control of our lives. And if we do this, then we don't have to do it. 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 And we don't have to do it. And we don't have to do it in our Lord's name. Because we have that renewal of mind. Renewal takes place within our heart. And so we are coming into a new relationship. And then એના લોહી દ્વારા તેની કૃપાની સંપત્તિ પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. ઘણા બધા પ્રશ્નો મને પૂછે છે કે તારણ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાલ્વેશન? સાલ્વેશન હેઝ ગોટ મેની વર્ડ્સ એઝ આઈ ટોલ્ડ ઓલરેડી, બટ વન ઓફ ધેમ ઇઝ ઓફકોર્સ ફોરગીવનેસ ઓફ સિન્સ. આપણા પાપોની આપણને માફી મળે તે. પછી ઘણા લોકો મને એવું કહે છે કે ફલાણી વ્યક્તિ તારણ પામેલી છે અને હું તારણ પામેલો નથી, તો ફરક શું છે? મારા નામ શું એ પવિત્ર થઈ ગઈ અને હું પવિત્ર નથી? Let me tell you one thing, that we all are sinner. કોઈ વ્યક્તિ તારણ પામેલી હોય કે તારણ ના પામી હોય હજુ સુધી, એ ઈશ્વરની દ્રષ્ટિમાં એક જ સમાન ધોરણે આપણે રહીએ છીએ. વી આર સિનર્સ, દેટ ઇઝ વોટ ધ વર્ડ ઓફ ગોડ સેઝ. તારણ પામવાથી કોઈ વ્યક્તિ સંત, પ્રભુ એને બનાવી દે છે અને આપણે નથી બનતા એવું નથી. ધ ઓનલી ડિફરન્સ ઇઝ દેટ અ પર્સન હુ ઇઝ સેવ્ડ એન્ડ હુ ઇઝ બોર્ન અગેન ઇઝ અ ફરગીવન સિનર. And the person who doesn't allow Jesus Christ in his life is unforgiven sinners. We are all sinners in the sight of God. And we all need His grace. And that doesn't mean that God will not forgive you if you come to Him and ask for forgiveness. જ્યારે અગાઉ આપણે કેટલીક બાબતો જોતા હતા ત્યારે મેં કહ્યું હતું કે આત્મિક બાબતોને મેળવવા માટે આપણને પ્રાર્થના કરવી પડે છે. વી હેવ ટુ આસ્ક ધ લોર્ડ. ઈશ્વર તમારી મારી બધી ભૌતિક જરૂરિયાતો તારણ નહીં પામો તોય આપશે. ખોરાક, પાણી, વસ્ત્ર એ બધું તો આપ્યા જ કરશે, તમને આપે જ છે, રાઈટ? નો બડી ઇઝ એક્ઝેમ્પ્ટ ફ્રોમ ધેટ. એનો સૂરજ ભલાને ગુંડા ઉપર ઉગાવે જ છે, વરસાદને ન્યાયીને અન્યાયી પર વરસવા દે છે. એને માટે કોઈ બીજી કોઈ ક્વોલિફિકેશન કે આપણે પ્રાર્થના કરવાની જરૂર નથી પડતી, એ બધું આપણને આપશે જ ઈશ્વર. પણ જો આપણે પ્રભુની પાસે આવવું છે અને પ્રાપની માફી મેળવી છે, વી હેવ ટુ આસ્ક. એ આશીર્વાદ જે છે એ માંગનારાઓને માટે છે, વિનંતી કરનારાઓને માટે છે. પ્રભુ તું મારા જીવનમાં આવો, પ્રભુ તું મારા જીવનનો માલિક બન, પ્રભુ તું મારા પાપની મને માફી આપ, પ્રભુ તું મને તું મને ઉદ્ધાર આપ. વેન વી આસ્ક લાઈક દેટ વિથ સિન્સિયર હાર્ટ, હી ઇઝ રેડીલી ધેર ટુ આન્સર યોર પ્રેયર એન્ડ માય પ્રેયર. એ તૈયાર જ છે, તત્પર જ છે પ્રભુ. એવી પ્રાર્થનાને માટે કોઈ રાહ પ્રભુ જોતા નથી. કેટલીક વચનની પ્રાર્થના માટે આપણને રાહ જોવી પડે છે, જેમ પેલા ઇબ્રાહીમે 25 વર્ષ રાહ જોઈ પ્રભુએ વચન આપ્યું પછી એના પુત્રને માટે, રાઈટ? પણ આ એક એવી પ્રાર્થના છે ને, ઇન્સ્ટન્ટ ધ મોમેન્ટ અ પર્સન પ્રેસ ટુ ધ લોર્ડ કે પ્રભુ હું પાપી છું, મારા પર દયા કર, મારા હૃદયમાં આવ અને મને માફ કર, ઇન્સ્ટન્ટલી ઓન ધેટ મોમેન્ટ ગોડ વિલ આન્સર ધેટ પ્રેયર એન્ડ યુ વિલ બી ફોરગીવન સિનર ઇન ધ સાઇટ ઓફ ગોડ. And that is what is called salvation or redemption or forgiveness of sins. અને ચોથી બાબત, જ્યારે આપણે નવી ઉત્પત્તિ બનીએ છીએ ત્યારે આપણું જૂનું માણસપણું એ નવા માણસપણા વડે એનું સ્થાન લે છે. ઇન અવર ન્યુ ક્રિએશન ધ ઓલ્ડ સેલ્ફ ઇઝ રિપ્લેસ્ડ બાય અ ન્યુ સેલ્ફ. કોલોસીયાના 3 અધ્યાય તેની 1-11 કલમમાં ત્યાં આગળ આપણે જે શાસ્ત્રભાગ વાંચ્યો એમાં જે જૂનું માણસપણું છે એની કેટલીક બાબતો ત્યાં આગળ લખવામાં આવી છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. વોટ ઇઝ ઓલ્ડ સેલ્ફ? વોટ ઇઝ ઓલ્ડ સેલ્ફ? જૂનું માણસપણું એટલે શું એ આપણે ત્યાં આગળ કોલોસીયાના પત્રના 3 અધ્યાયની અંદર ત્યાં આગળ લખ્યું જ છે. એની કેટલાક લક્ષણો 5મી કલમથી જ આપ્યા છે. ત્યાં લખ્યું છે કે વ્યભિચાર, વિષય અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા, દ્રવ્ય લોભ, જે મૂર્તિ પૂજા છે. પછી લખ્યું છે, આગળ તમે જુઓ 8મી કલમમાં લખ્યું છે, રીસ, ક્રોધ, અદાવત, નિંદા, મુખમતી નીકળતા
અશ્લીલ અથવા બીભત્સ વચનો, નવમી કલામાં લખ્યું છે કે એકબીજાની સાથે જૂઠું બોલવું, દીઝ આર સમ ઓફ ધી ક્વોલિટીઝ ઓર માર્ક્સ ઓફ એ ઓલ્ડ સેલ્ફ. ઇફ એ પર્સન ઇઝ નોટ રીજનરેટેડ ઓર હી ઇઝ નોટ બોર્ન અગેન, દેર આર એવરી પોસિબિલિટી દેટ હી વિલ બી અંડર ધીસ કેટેગરી એઝ પર ધ વર્ડ ઓફ ગાડ. પરંતુ ત્યાં આગળ આપણા માટે આશા રહેલી છે, દેર ઇઝ અ હોપ ફોર અસ. આપણને લખવામાં આવ્યું છે, નવમી કલમમાં લખ્યું છે કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યો છે. ઇટ ઇઝ સમથિંગ લાઈક મેક હેવિંગ અ કમ્પ્લીટ મેક ઓવર. હું મારો જૂનો અને ગંધાતો એવો મારો કોટ ઓવરકોટ કાઢીને ફેંકી દઉં અને એની જગ્યાએ સુંદર નવો અને શુદ્ધ એવો કોટ પહેરી દઉં. ઇટ ઇઝ સમથિંગ લાઈક દેટ. દેટ કોટ ઇઝ રિલેટેડ ઓર દેટ ટાઈપ ઓફ અ સેલ્ફ ઇઝ રિલેટેડ વિથ ઓલ ધીસ બેડ ક્વોલિટીઝ દેટ આર મેન્શન ધેર, રાઈટ? અને પછી નવું માણસપણું, એના વિશે સુંદર શબ્દ લખવામાં આવ્યો છે કે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે. વી હેવ રિમૂવ ધેટ ઓલ્ડ સેલ્ફ એન્ડ વી હેવ પુટ ઓન અ ન્યૂ સેલ્ફ. ધીસ ઇઝ અ કમ્પ્લીટ મેક ઓવર. અને એ જે નવું જે માણસપણું છે એના લક્ષણો પણ ત્યાં આગળ આપવામાં આવ્યા છે. એ લખ્યું છે કે એના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે. લેટ મી ટેલ યુ વન થિંગ, ઇફ યુ આર સેવ્ડ some years ago, if you are saved, the process of becoming like Christ, it continuously goes on and on and on and on and on. આપણે દિવસે દિવસે ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જેવા બનતા જ જઈએ છીએ. That graph continuously grows up and grows up and grows up. My question to you is, if you have given your life to Jesus many years ago, what about the graph that you are looking at your life? એ નવા માણસ પણ જે ગ્રાફ છે ઈસુ ખ્રિસ્તની પ્રતિમા, ઇઝ ઇટ કન્ટિન્યુઅસલી ગ્રોઈંગ અપ ઓર ઇટ ઇઝ બીકમ અ સ્ટ્રેટ લાઈન ઓર ઇટ ઇઝ સેગિંગ ડાઉન? ઇફ ધેટ ઇઝ અ કેસ, ધેન વી હેવ ટુ કમ બેક ટુ ગોડ. વી હેવ ટુ આસ્ક ધ લોર્ડ ટુ રિસ્ટોર ધેટ ગ્રાફ એન્ડ ધેટ પ્રોગ્રેસ વિચ ગોઝ અપ ઓલવેઝ ઓન ધ પોઝિટિવ ડિરેક્શન, ઓલવેઝ ગોઈંગ અપ, ઓલવેઝ ગોઈંગ અપ, બીકમિંગ મોર એન્ડ મોર લાઈક ક્રાઇસ્ટ. અને એ કેવું છે, એ નવું માણસ પણ કેવું છે? માણસ પણ ત્યાં આગળ બારમી કલમથી આગળ એના લક્ષણો આપ્યા છે. દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય, સહનશીલતા, સહન એકબીજાનું સહન કરવું, ક્ષમા કરવી એકબીજાને. અને પછી ચૌદમી કલમમાં લખ્યું છે, એ ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. દીસ આર ધ ક્વોલિટીઝ ઓફ એ ન્યૂ સેલ્ફ. ન્યૂ સેલ્ફ, લવ, કમ્પેશન, forgiveness, reconciliation, humility, and love. And then it is reflected in praises to God. ત્યાં આગળ પંદરમી કલમમાં લખ્યું છે કે તે તમારા શરીરમાં, તમારા હૃદયમાં રાજ કરીને આભાર સ્તુતિ કરો અને ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને કૃપા સહિત તમારા હૃદયોની આગળ, હૃદયોમાં પ્રભુની આગળ ગાવો, ત્યાં લખવામાં આવ્યું છે. ધીસ ઇઝ ધ માર્ક ઓફ એ ન્યૂ સેલ્ફ. વેન અ પર્સન બીકમ્સ રીજનરેટેડ, હી બીકમ્સ અ ન્યૂ ક્રિએશન ઇન ક્રાઇસ્ટ, ધેર ઇઝ અ ન્યૂ મિનિંગ ટુ વર્શિપ. પછી એ વર્શિપ એ સામાન્ય વર્શિપ રહેતી નથી. ધેન યુ રિયલી રિયલાઇઝ ધેટ, ઓ વોટ એ ઓસમ ગોડ આઈ એમ વર્શિપિંગ, વોટ એ ઓસમ ગોડ આઈ એમ સર્વિંગ. Because He is such an awesome God, He is such a holy God, and I love to worship Him. And our lives are filled with praises and worship to God. And this is the mark of a new self, right? And pachi je second Corinthians mathi je lakhvama aavyu, Colossians mathi je babat lakhvama aavyu, ane second Corinthians ni andar pan e babat e lakhvama aavi hati. E apne joiye chhe. સેકન્ડ કોરિન્થિયન્સ ચેપ્ટર 3 એન્ડ વર્સ 18 એ આગળ આ પ્રમાણે પૌલ પ્રેરિત લખે છે. કોરિન્થિયન પૌલ પ્રેરિતનો બીજો પત્ર અને તેનો ત્રીજો અધ્યાય અને તેની 18મી કલમ, ત્યાં લખ્યું છે કે પણ આપણે સર્વ મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામતા જઈએ છીએ. અહીંયા લખ્યું છે પામીએ છે ગુજરાતીમાં, પરંતુ મૂળ ભાષાની અંદર ઇટ્સ અ કન્ટિન્યુઅસ ટેન્સ. એ જ રૂપમાં રૂપાંતર પામતા જઈએ છીએ ઈસુ ખ્રિસ્ત જેવા, ધીરે 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 ટગલે પગલે 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 વધતા જઈએ છીએ. એન્ડ દેટ ઇઝ કોલ્ડ અ ન્યૂ સેલ્ફ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ન્યૂ સેલ્ફ એન્ડ કમ્પ્લીટ મેક ઓવર એન્ડ ટ્રાન્સફોર્મેશન.
અને જ્યારે આપણે આ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત નવા બનીએ છીએ, પાંચમો મારો મુદ્દો છે, વોટ થિંગ્સ બીકમ ન્યૂ ઇન ક્રાઇસ્ટ. યોહાન 1:12-13 બધાને કદાચ કલમ આવડે છે, રાઈટ? કહે છે કે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. ગોડ બીકમ્સ અવર ફાધર ઇન અ રિયલ સેન્સ એન્ડ વી બીકમ હિઝ ચિલ્ડ્રન. વી આર બોર્ન ઇન ટુ ધ ફેમિલી ઓફ ગોડ. આપણે દેવના કુટુંબની અંદર જન્મ લઈએ છીએ. અને એફેસીઓના પત્રને તેનો 4 અધ્યાય તેની 23 કલમમાં ત્યાં આગળ બીજું એક ચિત્ર આપવામાં આવ્યું છે. ત્યાં કહે છે કે અને તમારી મનોવૃત્તિઓમાં નવા થવો. આગળની જ કલમની અંદર ત્યાં આગળ જૂના માણસપણાની કેટલીક લક્ષણો આપવામાં આવે છે કે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. અને નવું માણસપણું જે દેવના મનોરૂપ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે એ તમે પહેરી લો, રાઈટ? જેવું ત્યાં આગળ ફરી પાછું એ કમ્પેરિઝન આપવામાં આવ્યું છે, દેવની મનોરૂપ પ્રમાણે, દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં એ સર્જાયેલું ન્યાયપણું ઈશ્વર આપણને આપે છે. હી ગીવ્સ અસ ન્યૂ એટીટ્યુડ. 23મી કલમમાં કહે છે કે તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. વોટ ડઝ ઇટ મીન રિયલી? દેટ મીન્સ દેટ અવર એટીટ્યુડ ટુવર્ડ્સ ગાડ એન્ડ અવર એટીટ્યુડ ટુવર્ડ્સ અધર પીપલ ચેન્જીસ. We start looking at people from God's perspective and not our perspective. When that renewal of the mind takes place, when we get new attitude, our outlook to God changes and our outlook to other people also change. And એટલા જ માટે આપણને એક નવી મનોવૃત્તિઓ મળે છે. We get new attitudes. અને પછી જે છેલ્લી બાબત મેં લખી છે, બીજો પિત્તર અને તેનો 1 અધ્યાય અને તેની 4 કલમમાં ત્યાં આગળ બીજી બાબત લખવામાં આવી છે કે જ્યારે આપણે પ્રભુમાં આપણું જીવન નવું કરીએ છીએ, જ્યારે આપણે નવા જન્મના અનુભવમાં આવીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં આવવા દઈએ છીએ, ત્યારે અહીં આગળ લખ્યું જ છે, 1 પિત્તર તેનો 1 અધ્યાય અને તેની 4 કલમમાં, તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થવા છો. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. વી ગેટ ન્યૂ નેચર. ઇટ્સ અ નેચર ઓફ ગોડ. ઈશ્વરી સ્વભાવના આપણે ભાગીદાર થઈએ છીએ. વી રિસીવ અ ન્યૂ નેચર. And when we allow Jesus Christ to come in our heart, we get a complete makeover in this sense that our nature also is inclined towards becoming more godly, more like Christ, more like Him. And that is the new thing that happens in our life. આપણા જે ભૂંડા ઈરાદાઓ છે એની જગ્યાએ આપણને ઈશ્વરી સ્વભાવનું એ રિપ્લેસમેન્ટ થાય છે. ઇટ રિપ્લેસિસ. એન્ડ ધેન આઇઝાયા 40:31 આ કલમ આપણે બધા જાણીએ છીએ, જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું છે એના માટે ત્યાં આગળ એક બહુ મોટી આશા અને બહુ મોટો ત્યાં આગળ આશીર્વાદ રાખ્યો છે. કે છે કે યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. નવું સામર્થ્ય વિલ રિન્યૂ અવર સ્ટ્રેન્થ લાઇક એન ઈગલ. અને જ્યારે હું આ ઈગલ શબ્દ વાપરું છું ત્યારે આપણા મનની અંદર પેલા ઈગલનું ચિત્ર આવે છે, રાઈટ? થિંક ઓફ દેટ બર્ડ કોલ ઈગલ. ઇટ ઇઝ વેરી પાવરફુલ બર્ડ એકચ્યુઅલી. It doesn't get tired of. He completely soars in miles and miles in the sky with wings open. અને એ ત્યાં આગળ આકાશની અંદર વિહર્યા જ કરે છે. આપણને એવું લાગે કે એને ક્યાંથી એટલું સ્ટ્રેન્થ મળે છે. ઇટ ઇઝ હી હેઝ ગોટ અ ટ્રીમેન્ડસ સ્ટેમિના ઇન ઇટ્સ બોડી ટુ ફ્લાય ફોર માઇલ્સ એન્ડ માઇલ્સ. અને એવી શક્તિ પ્રભુએ આપણને વચન આપ્યું છે. નવું સામર્થ્ય, નવું સામર્થ્ય. વી ઓલ નીડ દેટ power dose in our lives from time to time, isn't it? And when I come every Sunday morning to the worship service and hear God's word preached, my batteries are charged. And this is the strength that I am getting every day when I sit in His presence and read His word. Navu samarthya. પણ એના માટે આપણે આ કરવાની જરૂર છે. યહોવાની વાત જોઈએ. પ્રભુને આપણું જીવન સોંપીએ. And this is the commitment that God has given, that He will renew our strength. ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ નિર્ગત થશે નહીં. નિર્ગત નહીં થઈ જઈએ આપણે. વીલ નોટ ગેટ ટાયર્ડ ઓફ વોકિંગ ઇન અ ન્યૂ લાઈફ. વીલ એન્જોય ડુઈંગ દેટ. એન્ડ દેટ ઇઝ ઓનલી પોસિબલ વેન
God completely transforms our heart, and He makes us completely new. My question is, I'm going to close now. I would request you to just read this couple of verses. Isaiah chapter 43 and 19. This is a promise for those who are already in new creation. Jo prabhu ma navo janma pamya chho ane tame tamaru jivan saapyu chhe. The message and the promise for you for new year is this. Isaiah 43 and 19. Ahiya lakhyu chhe. Ke jo hun navo kaam karnar chhu. Te hamna nikli aavshe. Shu te tame nahi janshu. Hun to aranya ma marg ne ujjal pradesh ma nadiyo kari aapish. Maybe you are going through some situation where perhaps you are thinking that you are walking in desert right now. Apne kya dekhatu nathi pani, apne kya nadi dekhati nathi, koi apne upay dekhatu nathi. Unhe vachan kehche ke ujjad pradesh ma ye nadiyo kari aapche. God will make a way where there is no way. This is a promise that is given to every person who is already born again and created newly in the power of God. And pachi git shastra 65 ane teno 11mo adhyay 11mi kalam mathi agar ishwar ek biju vachan apne aapya chhe jo tame ne me prabhu Jesu Christ ne potano jivan saapyu chhe. So this promise is for us. We can claim this promise. Tyan agar lakhvama aavyu chhe ke tu tara upkar thi varsh ne abadi bakshe chhe ane tara margo mathi samruddhi varshe chhe. You are looking for prosperity, peace and progress. Source is here, right here. Ishwarna margoma, Ishwarni sathena sambandha agal vadvathi apne mate aa samruddhi na aashirvado pan rahela chhe. This is the promise that God is giving to us in new year. Aao apne prarthna kariye.